સ્વામિનારાયણ મંદિર દિલ્હીના તેતાલીસ માં પ્રતિષ્ઠોત્સવની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી ભારતના પાટનગર દિલ્હીમાં યમુના નદીના કાંઠે ધજા લહેરાવતું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત જે હજારો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર શ્રી સ્વામિનારાયણ મંદિર દિલ્હીના તેતાલીસમાં પ્રતિષ્ઠોત્સવની પૂર્વ સંસ્થાએ શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત થઈ હતી આ પ્રસંગે આચાર્ય સ્વામી શ્રી મહારાજ તથા વડાપ્રધાને અતીતના સંસ્મરણોની યાદદાસ્ત કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે મને ત્રણે ત્રણ શ્રી સ્વામિનારાયણ ગાદીની સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના વારસદારોના દિવ્ય આશીર્વાદ અને પાવનકારી સાનિધ્યમાં ચરણોમાં બેસવાનો અન્મો લ્હાવો અનેકવાર પ્રાપ્ત થયો છે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પ્રવર્તમાન આચાર્ય અનેક સંસ્મરણો વાગોળ્યા હતા શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસન્નતાની પાગ શાલ રક્ષા કુમકુમનું ચાંદલો અને સ્વર્ણિમ કાળશ અર્પણ કરી આશીર્વાદ આપ્યા હતા શુભેચ્છા મુલાકાતમાં સદ્ગુરુ મુનિભૂષણદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિર દિલ્હીના મહંત ધર્મ ધર્મનંદનદાસજી સ્વામી સર્વાત્મ પ્રિયદાસજી સ્વામી શરણાગત વત્સલદાસજી સ્વામી ગુરુ પ્રિયદાસજી સ્વામી કીર્તિભાઈ વરસાણી તથા નિમિત્ત કાકા ઉપસ્થિત રહ્યા હતા